हेलो विद्यार्थी मित्रों, आपणे આગળના લેક્ચરમાં 6.1 અને 6.2 બે ઉદાહરણ પૂરા કર્યા હતા. ત્યારબાદ 6.3 થી સ્ટાર્ટ કરીએ કે આકૃતિમાં એક પરિમાણમાં સ્થિતિ ઉર્જા વિધેયના કેટલાક ઉદાહરણો દર્શાવ્યા છે. કણની કુલ ઉર્જાનું મૂલ્ય વાય અક્ષ પર ચોકડીની નિશાની વડે દર્શાવ્યું છે. દરેક કિસ્સામાં એવા વિસ્તારો દર્શાવો જો હોય તો કે જેમાં આપેલ ઉર્જા માટે કણ અસ્તિત્વ ધરાવતો ન હોય. ઉપરાંત દરેક કિસ્સામાં કણની કુલ લઘુત્તમ ઉર્જા કેટલી હોવી જોઈએ તે દર્શાવો. ભૌતિક શાસ્ત્ર દ્રષ્ટિએ કેટલાક ઉદાહરણો આપો. આપણે ઉદાહરણો આપવાની કોઈ જરૂર નથી, બરાબર. હવે જો એક વસ્તુ આની અંદર સમજો કે તમને એવું કીધું છે કે કણ અસ્તિત્વ ધરાવતો ન હોય. હવે જો એના માટે એક વસ્તુ સમજો કે આપણી પાસે કુલ ઉર્જાનું સૂત્ર છે. કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો આના પરથી ગતિ ઉર્જા બરાબર શું મળશે? તો કે કુલ ઉર્જા માઇનસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા છે એ હંમેશા ધન જ હોય, બરાબર. ગતિ ઉર્જા હંમેશા ધન હોય તો એનો અર્થ એમ થઈ ગયો કે કુલ ઉર્જા હંમેશા સ્થિતિ ઉર્જા કરતા વધારે જ હોય. તો બસ તમારે ખાલી એવું જ એટલું ચેક કરવાનું છે, જે કિસ્સામાં સ્થિતિ ઉર્જા કુલ ઉર્જા કરતા વધારે હશે એ બધા કિસ્સામાં કણ મળવાની સંભાવના નહીં હોય. ચલો તો એક પછી એક આકૃતિ જોઈએ. જો આકૃતિની અંદર જે આ વી ઝીરો લખ્યું છે એ સ્થિતિ ઉર્જા છે, એ લખ્યું છે એ કુલ ઉર્જા છે, બરાબર. હવે અહીંયા જો, અહીંયા આપણે ધારો કે એ લખી દઈએ તો અહીંયા તમે એક વસ્તુ જો, આટલા ભાગની અંદર સ્થિતિ ઉર્જા ઝીરો છે અને કુલ ઉર્જા અહીંયા આપી છે, એટલે સ્થિતિ ઉર્જા છે એ કુલ ઉર્જા કરતા ઓછી છે, એટલે આમાં કણ મળશે. આટલો ભાગ જો તો આટલા ભાગની અંદર કુલ સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા કુલ ઉર્જા કરતા વધારે છે, એનો અર્થ કે આટલા ભાગમાં કણ મળશે નહીં. એટલે પહેલામાં હું લખી શકીએ એ ગ્રેટર ધેન ઝીરો, એમાં કણ મળશે નહીં. ચલો બીજી આકૃતિની અંદર, તો બીજી આકૃતિમાં જો આટલો જે ભાગ છે એ ભાગની અંદર સ્થિતિ ઉર્જા ઓછી છે, પછી આટલો ભાગ આ બધા જ ભાગની અંદર તમે જુઓ તો બધા જ ભાગમાં સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કુલ ઉર્જાના મૂલ્ય કરતા વધારે છે. કુલ ઉર્જા ક્યાં? અહીંયા છે. આ લીલી લાઈન દોરી કુલ ઉર્જા છે અને લાલ લીટી દોરી બધી સ્થિતિ ઉર્જા છે. તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય વધારે છે એટલે એનો અર્થ એમ થઈ ગયો કે આમાંથી એક પણ ભાગમાં કણ મળશે નહીં, બરાબર. ખાલી આવી રીતે લખવાનું છે, બીજું કઈ છે નહીં આમાં. હવે આની અંદર જો તો તમે આ ભાગ લાલ લાઈન જ રાખીએ ને, આ ભાગ અને આ ભાગ, આ બંને ભાગની સ્થિતિ ઉર્જા વધારે છે, જ્યારે આ લીલો ભાગ છે આ ભાગની સ્થિતિ ઉર્જા ઓછી છે. એટલે એવું કહી શકીએ કે એક્સ લેસ ધેન એ, કે એ કરતા નાના ભાગમાં અહીંયા કણ નહીં મળે. એક્સ ગ્રેટર ધેન એ એટલે એ કરતા, સોરી, બી, બી કરતા મોટા ભાગમાં કણ નહીં મળે. એટલે કણ નહીં મળવાની સંભાવના ક્યાં છે? તો એ કરતા નાના ભાગમાં અને બી કરતા મોટા ભાગમાં. ત્યારબાદ આની અંદર તમા પણ જુઓ તમે તો સ્થિતિ ઉર્જા વધારે ક્યાં છે? તો આટલા ભાગમાં, આટલો ભાગ અને આટલો ભાગ. કારણ કે એમાં તમે જુઓ તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય, ગતિ ઉર્જા, કુલ ઉર્જા ક્યાં છે? કુલ ઉર્જા અહીંયા છે, બરાબર. તો કુલ ઉર્જા અહીંયા છે તો એટલા ભાગની અંદર સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ગતિ કુલ ઉર્જા કરતા વધારે છે, તો એટલા ભાગમાં નહીં મળે. તો એટલો ભાગ કયો છે? તો અહીંયા આપ્યું છે માઇનસ બી બાય ટુ થી માઇનસ એ બાય ટુ ની વચ્ચે અને પ્લસ એ બાય ટુ થી પ્લસ બી બાય ટુ ની વચ્ચે, કે આટલા ભાગની અંદર કણ મળશે નહીં, બરાબર. માત્ર આટલી જાણકારી જ આપવાની હતી. હવે તમારે બીજું આટલું બધું કદાચ ડિટેલમાં ન લખો તો વાંધો નથી, મેઇન તો જે તમારે લખવાનું છે તો બધાની અંદર કઈ કઈ વસ્તુ છે એ, બરાબર. એક તો આ લખી નાખવાનું, જો કે ઋણ બને તો આપેલ વિસ્તારમાં ન હોય, પહેલાની અંદર એક્સ ગ્રેટર ધેનમાં કણ હાજર હશે નહીં, બીજામાં આલેખના કોઈ પણ વિસ્તારમાં કણ હાજર હશે નહીં, ત્રીજામાં હું લખવાનું ઝીરો થી એ અને ગ્રેટર ધેન બી એમાં કણ અસ્તિત્વ નહીં હોય, પછી માઇનસ બી થી એ બાય ટુ અને માઇનસ એ બાય ટુ થી માઇનસ બી બાય, સોરી અહીંયા માઇનસ નહીં આવે, મિસ્ટેક છે આની, અહીંયા પ્લસ આવશે, પ્લસ એ બાય ટુ થી પ્લસ બી બાય ટુ, બરાબર. આટલા ભાગની અંદર કણ અસ્તિત્વ ધરાવશે નહીં. ત્યારબાદ બીજો દાખલો, રેખીય સરોવર ગતિ કરતા એક કણ માટે સ્થિતિ ઉર્જા યુ વી બરાબર વન ઓફ કે એક્સ સ્ક્વેર આપેલ છે, જ્યાં કે દોલકનો બળ અચળાંક છે, કે 0.5 ન્યૂટન પર મીટર આપ્યું છે, બરાબર. તો તમને એવું કીધું છે કે, તો તમને એવું કીધું છે આની અંદર કે
जो दोलक नी कुल ऊर्जा एक जूल हो तो एक्स बराबर प्लस और माइनस बे मीटरे पहुंचे एटले कण पाछो फरवो जो है। तो समझो कि कण पाछो फरवो जो है। कण पाछो क्यारे फरशे? तो के भाई कण दोलन करतो हो, कण जे छे आम दोलन करतो हो तो जे बिंदुए थी पाछो फरशे तो एनो अर्थ एम थियो कि ए बिंदुए थी पाछो फरे छे तो न्या एनो वेग जीरो हशे। એટલે બે વસ્તુ છે કે તમે એવું સાબિત કરી દો કે ભાઈ એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ બે મીટરે વેગ જીરો થાય, બરાબર, અથવા તો વેગ જીરો લઈને એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ બે મીટર સાબિત કરો, બેમાંથી કોઈ પણ એક વસ્તુ સાબિત કરો। ચલો તો હવે આપણી પાસે સૂત્ર છે કે કુલ ઉર્જા બરાબર હું તો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા। કુલ ઉર્જા આપી દીધી એક, સ્થિતિ ઉર્જા કેટલી હોય? વન આપ કે એક્સ સ્ક્વેર, તો ગતિ ઉર્જા વત્તા के આપી દીધો 0.5, બરાબર। એક્સ કેટલો? બે લેવાનો છે, એનો વર્ગ કરશું એટલે ચાર, તો આ બે દુ ચાર, એટલે આ 0.5 ગુણ્યા બે કરશું એટલે એક। તો અહીંયા તમે જો એક એક કટ થઈ જશે, એનો અર્થ એમ થઈ ગયો કે એની જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જા કેટલી મળી? જીરો મળી। તો એનો અર્થ શું થઈ ગયો? એક્સ બરાબર જયારે પ્લસ ઓર માઇનસ બે લેશો ત્યારે આપણે ગતિ ઉર્જા જીરો મળે છે, બરાબર। ખાલી એટલું તમારે સાબિત કરવાનું છે, અથવા તો આની અંદર જે લખ્યું છે એવું સાબિત કરશો તોય ચાલશે। એ લોકોએ વેગ જીરો સાબિત કરી દીધો છે, એટલે વેગ જીરો લઈને પછી એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ બે સાબિત કર્યા છે, બરાબર। કોઈ પણ રીતે તમે દાખલો ગણો ચાલશે। 6.5 એમાં સવાલના જવાબ છે, રોકેટનું અસ્તર ઉડાણ દરમિયાન ઘર્ષણના કારણે સળગી ઉઠે છે, કોના ભોગે સળગવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા મળે છે, રોકેટ કે વાતાવરણ? તો એ સમજો, કોના ભોગે? તો જ્યારે રોકેટ વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે ઘસારો લાગે છે, કોને? રોકેટને લાગશે। એટલે તમારો જવાબ શું આવશે? તમને સવાલ બહુ સિમ્પલ પૂછ્યો છે, કોના ભોગે? તો કોના ભોગે? રોકેટના ભોગે, કારણ કે ભોગ કોનો લેવાશે? તો કે રોકેટનો, બરાબર। બીજામાં, સૂર્યની આસપાસ ધૂમકેતુઓ અતિ દીર્ઘવૃત્તીય કક્ષામાં ઘૂમે છે, સામાન્ય રીતે સૂર્યના કારણે ધૂમકેતુ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ લંબરૂપે લાગતું નથી, તેમ છતાં ધૂમકેતુની સંપૂર્ણ ભ્રમણ કક્ષા દરમિયાન તેના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય શૂન્ય હોય છે, શા માટે? તો આમાં તમારે ખાલી એટલું જ લખવાનું છે કે શા માટે, કારણ કે ગુરુત્વ બળ સરક્ષી બળ છે। કેવું બળ છે? સરક્ષી બળ, બસ માત્ર આટલું લખવાનું, બરાબર, કે ગુરુત્વ બળ સરક્ષી બળ છે। સરક્ષી બળ માટે આપણે શું કીધું હતું કે ભાઈ સરક્ષી બળ છે એ માત્ર સ્થાન પર આધાર રાખે, તો જ્યારે ધૂમકેતુ છે ધૂમકેતુ આખો આટો પૂરો કરશે, તો આખો આટો પૂરો કરશે એટલે એનો અર્થ શું થયો? જે સ્થાનેથી શરૂ કર્યું પાછું એ સ્થાન પર જ આવશે, તો સ્થાન તો શૂન્ય થઈ ગયું, એનો અર્થ એમ થઈ ગયો તેના માટે થતું કાર્ય પણ શૂન્ય થઈ ગયું। એટલે એવું ન સમજાવો તો પણ ચાલશે, તમે માત્ર એટલું લખી નાખો, કારણ કે ગુરુત્વ બળ સરક્ષી બળ છે। ત્રીજું, પૃથ્વીની આજુબાજુ પાતળા વાતાવરણમાં ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ વાતાવરણના અવરોધને કારણે તેની ઉર્જા ક્રમશઃ ગુમાવે છે, ભલે તે સૂક્ષ્મ પ્રમાણમાં હોય, તેમ છતાં જેમ પૃથ્વીની નજીક આવતો જાય તેમ તેની ઝડપ શા માટે વધતી જાય છે? જો જેમ પૃથ્વીની નજીક આવશે એમ શું થશે? તો કે જેમ પૃથ્વીની નજીક આવશે, કોઈ પણ ગ્રહ કે કોઈ પણ પદાર્થ હશે તો એની કુલ ઉર્જા હંમેશા અચળ હોય। કુલ ઉર્જા બરાબર શું હોય? તો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા। એનો અર્થ એમ થઈ ગયો કે આનો સરવાળો હંમેશા અચળ હોય। જ્યારે ગ્રહ પૃથ્વીની નજીક આવશે ત્યારે શું થશે? તો જ્યારે ગ્રહ પૃથ્વીની નજીક આવશે ત્યારે એની સ્થિતિ ઉર્જા ઘટતી જશે। સ્થિતિ ઉર્જા સૂત્ર શું છે? જી અંતર પ્રાંતર પર આધાર રાખશે, એમ જી એચ થશે ને, એટલે સ્થિતિ ઉર્જા ઘટતી જશે। તો સ્થિતિ ઉર્જા ઘટતી જશે એનો અર્થ શું થશે? એની ગતિ ઉર્જા વધતી જશે, બરાબર। ત્યારબાદ ડી ની અંદર, આકૃતિમાં એક માણસ તેના હાથમાં 15 કિલોગ્રામનો દળ ઉચકીને 2 મીટર જેટલું ચાલે છે, આકૃતિ બીમાં તે આટલું જ અંતર દોરડું ખેંચતા ખેંચતા ચાલે છે, દોરડું ઘરઘડી પરથી પસાર થઈને બીજા છેડે 15 કિલોગ્રામ જેટલું દળ લટકાવે છે, કયા કિસ્સામાં વધુ કાર્ય થયું હશે? જો સમજો, આની અંદર જે 2 કિસ્સા તમને આપ્યા છે, તો પેલા 1 કિસ્સાની વાત કરીએ, 1 કિસ્સામાં પદાર્થને આ તરફ લઈ જાય, સીધો લઈ જાય છે, બરાબર, પદાર્થને આમ સીધો લઈ જાય છે, ગુરુત્વ બળ ક્યાં લાગશે? નીચે તરફ, બંને વચ્ચેનો ખૂણો 90 નો, તો ડબલ્યુ બરાબર એમ જી કોસ થીટા, તો થીટા અહીંયા કેટલો થશે? 90 નો, તો કોસ 90 એટલે 0, એનો અર્થ એમ થઈ ગયો પહેલા ભાગની અંદર કાર્ય 0 થઈ જશે, બરાબર। ચલો બીજા ભાગની વાત કરીએ, તો બીજા ભાગની અંદર શું થશે?
तो बीजा भाग नी अंदर पदार्थ छे, पदार्थ कई तरफ गति करे छे, तो पदार्थ ऊपर तरफ गति करे, स्थानांतर ऊपर तरफ छे। अने व्यक्ति क्या खेचे छे पदार्थ ने, तो व्यक्ति पण पदार्थ ने ऊपर तरफ खेचे छे। एनो अर्थ एम थशे के बीजा भाग नी अंदर कार्य हुं थशे, तो डब्ल्यू बराबर जयरे हुं एफ टी कोस थीटा करीश तो थीटा जीरो थई जशे, बराबर। थीटा केटलो? जीरो थशे। थीटा जीरो थशे एनो अर्थ के कार्य मने धन मळशे। तो एनो अर्थ एम थई गयो पहला भाग नी अंदर कार्य शून्य मळे छे, बीजा भाग नी अंदर कार्य धन मळे छे। तो वधारे कार्य शेमां करवू पड़शे? तो के आ बीजा भाग नी अंदर वधारे कार्य करवू पड़शे, बराबर। बाकी जो आमाथी जोईने तमारे लखवू होय, बेठी कॉपी करवी होय तो कॉपी करी नाखजो, नहींतर बीजा के वधारे लखवानी जरूर छे नहीं। पहेलामां तमारे खाली हुं लखवानुं छे, पहेलामां खाली रॉकेट के भाई कोना भोग द्वारा, तो रॉकेटना भोग द्वारा। बीजामां कारण के गुरुत्व बळ संरक्षी बळ छे, बराबर। ત્રીજામાં ખાલી હું લખવાનું કે વાતાવરણમાં ઘર્ષણના કારણે કુલ ઉર્જા ઘટે છે માટે ગતિ ઉર્જા ઘટે છે, બરાબર, સોરી ગતિ ઉર્જા વધે છે એવું આવે કે કુલ ઉર્જા અચળ હોવાથી સ્થિતિ ઉર્જા, સોરી એટલું જ તમારે લખવાનું છે, કે તમારે એટલું જ લખવાનું છે, સ્થિતિ ઉર્જામાં ઘટાડો થવાથી ગતિ ઉર્જા વધે છે। અને છેલ્લામાં તમારે ખાલી હું લખવાનું રહ્યું તો કે એક એટલો ભાગ પહેલાનું કાર્ય જીરો છે અને બીજાનું કાર્ય ધન છે, જવાબ ન લખો તો વાંધો નહીં, બીજાનું કાર્ય ધન છે, બરાબર। આ ખરા ખોટા છે કે હું કીધું છે સાચા વિકલ્પ નીચે લીટી દોરો। પહેલામાં હું કીધું જ્યારે સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે ત્યારે ગતિ ઉર્જા વધે ઘટે કે અચળ રહે, જો કાર્ય ધન હશે ત્યારે સોરી સ્થિતિ ઉર્જા, કાર્ય ધન હશે ત્યારે સ્થિતિ ઉર્જામાં શું ફરક પડે છે? હવે આના માટે આપણે આટલી વસ્તુ મગજમાં રાખવાની કે W બરાબર ડેલ્ટા K છે અને W બરાબર માઇનસ ડેલ્ટા U છે। હવે જો કાર્ય ધન હશે તો ડેલ્ટા K ધન થશે, ડેલ્ટા K એટલે શું છે, K2 માઇનસ K1, તો અંતિમ ગતિ ઉર્જા મોટી હશે, બરાબર। અને કાર્ય ધન હશે તો માઇનસ ડેલ્ટા યુ ધન થશે, માઇનસ ડેલ્ટા યુ એટલે શું છે, તો યુ વન માઇનસ યુ ટુ થશે, ક્યારે, જ્યારે કાર્ય ધન હશે, બરાબર। એવી રીતે કાર્ય ઋણ હશે તો કે ટુ લેસ ધેન કે વન થશે અને યુ વન લેસ ધેન યુ ટુ થશે। હવે જો હવે અહીંયા સમજો કે ટુ એટલે અંતિમ ગતિ ઉર્જા, અંતિમ ગતિ ઉર્જા વધારે છે એનો અર્થ અહીંયા જે અને આપણે લીલા બોક્સમાં લખીએ તો આ લીલા બોક્સમાં લખ્યું છે એ કાર્ય ધન હોય ત્યારે અને આ બ્લુ બોક્સમાં લખ્યું છે એ કાર્ય ઋણ હોય ત્યારે, બરાબર। તો કાર્ય ધન હશે ત્યારે અંતિમ ગતિ ઉર્જા મોટી છે, અંતિમ ગતિ ઉર્જા મોટી છે એનો અર્થ કે ગતિ ઉર્જા વધે છે, બરાબર। સ્થિતિ અંતિમ સ્થિતિ ઉર્જા નાની છે એનો અર્થ સ્થિતિ ઉર્જા ઘટે છે। કાર્ય આ કોના માટે છે કે કાર્ય ધન હોય તો અને આ કાર્ય ઋણ હોય તો। હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જશું। ચલો પહેલો સવાલ હું પૂછો કે સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે ત્યારે સ્થિતિ ઉર્જા, જો અહીંયા આવે ધન કાર્ય કરશે તો અહીંયા તમે જો યુ ટુ એટલે અંતિમ સ્થિતિ ઉર્જા ઓછી છે એનો અર્થ કે સ્થિતિ ઉર્જા ઘટે છે, બરાબર। એટલે પહેલામાં જવાબ શું આવશે, ઘટે છે। પછી હું કીધું પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય હંમેશા ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જાના ઘટાડામાં થાય, જો ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય, તો ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય એનો અર્થ કે કાર્ય ઋણ છે, તો કાર્ય ઋણ હોય તો ગતિ ઉર્જા કે ટુ છે, કે ટુ લેસ ધેન કહેવાન છે, કે ટુ અંતિમ ગતિ ઉર્જા ઓછી છે, અંતિમ ગતિ ઉર્જા ઓછી છે એનો અર્થ કે ગતિ ઉર્જાના ઘટાડામાં પરિણામે છે, એટલે ગતિ ઉર્જા ઘટે છે। એટલે બીજામાં શું આવશે, ગતિ ઉર્જા। વધુ કણ, ત્રીજું, વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર બાહ્ય બળ કે તંત્ર પરના આંતરિક બળોના સરવાળાના સમપ્રમાણમાં હોય છે। તો કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર એ તો આપણે પાંચમા ચેપ્ટરમાં જ ભણી ગયા હતા કે એફ બરાબર ડીપી બાય ડીટી, તો વેગમાનમાં ફેરફારનો દર કોના ઉપર હોય છે, બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે। અને ડી, બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણમાં જે રાશિ અથડામણ પછી નથી બદલાતી તે ગતિ ઉર્જા છે, કુલ રેખીય વેગમાન છે કે બે પદાર્થો વડે બનતા તંત્રની કુલ ઉર્જા છે। જો કઈ રાશિ નથી બદલાતી તો જો અસ્થિતિસ્થાપક છે, પેલા તો
અસ્થિતિસ્થાપક છે એટલે કુલ ગતિ ઉર્જા તો અચળ નહીં રહે, બટ વેગમાન સંરક્ષણનો નિયમ તો હંમેશા લાગુ પડે છે અને કુલ ઉર્જા ઉર્જા સંરક્ષણનો નિયમ હંમેશા લાગુ પડે. એનો અર્થ એમ થઈ ગયો, બીજામાં રેખીય વેગમાનની જવાબ આવશે અને તંત્રની કુલ ઉર્જા આ પણ જવાબ આવશે. બરાબર, આમ તો તમને આ જવાબ દેખાય છે નીચેથી. બરાબર, તમે એ રીતે લખી નાખો તોય વાંધો નહીં. પછી હું કીધું, આપેલું વિધાન સાચું છે કે ખોટું તે દર્શાવો. પહેલું કીધું, બે પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણમાં દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય. જો સમજો, પહેલું ખોટું છે. હું કામ, કારણ કે દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ ન થાય. વેગમાન અને ઉર્જાના સંરક્ષણનો નિયમ છે તંત્રનો છે. બરાબર, વેગમાન ઉર્જા સંરક્ષણનો નિયમ કોનો છે? એ તંત્રનો છે, એક પદાર્થનો નિયમ નથી. એટલે પહેલું વાક્ય ખોટું. પછી બીજામાં કીધું, પદાર્થ પર લાગતા કોઈપણ પ્રકારના આંતરિક કે બાહ્ય બળની હાજરીમાં પણ તંત્રની કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. તો આ બાહ્ય કે આંતરિક બળ લાગશે ત્યારે આંતરિક ઉર્જામાં તો ફેરફાર થશે. બરાબર, કારણ કે સંરક્ષણ માત્ર ક્યારે થાય છે? તો આપણે એવું ભણ્યા હતા કે ભાઈ સંરક્ષણ શું કહેવાય, અલગ કરેલા તંત્રમાં હોય છે, એટલે બાહ્ય બળની ગેરહાજરીમાં હોય છે. બાહ્ય બળની હાજરીમાં સંરક્ષણ થતું નથી. સીમાઓ કે જો પદાર્થની બંધ માર્ગ પરની ગતિ દરમિયાન કુદરતમાંના દરેક પ્રકારના બળ પર થયેલ કાર્ય શૂન્ય હોય છે. જો દરેક પર કાર્ય શૂન્ય ન હોય, માત્ર સંરક્ષી બળ હોય, માત્ર કોના પર? સંરક્ષી બળ હોય, તો એના પર થયેલું કાર્ય શૂન્ય હોય, બધા પર થયેલું કાર્ય શૂન્ય ન હોય. અને છેલ્લું, અસ્થિતિસ્થાપક અથડામણમાં તંત્રની અંતિમ ગતિ ઉર્જા હંમેશા પ્રારંભિક ગતિ ઉર્જા કરતા ઓછી છે. આ સાચું, કારણ કે હંમેશા અથડામણ થશે ત્યારે કોઈક ને કોઈક રીતે ઉર્જાનો વ્યય થશે. ત્યારબાદ લખ્યું છે, ધ્યાનપૂર્વક કારણ આપીને જવાબ લખો. પહેલામાં હું કીધું, બે બિલિયર્ડ બોલની સ્થિતિસ્થાપક અથડામણના ટૂંકા ગાળા દરમિયાન ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. જો ટૂંકો ગાળો, ટૂંકો ગાળો એટલે કયો છે? તો કે ભાઈ અથડામણ જ્યારે બે બોલ છે, બે બોલ એકબીજા સાથે અથડાય છે, તો અથડાય છે એટલો આ ટૂંકો સમય. આ સમય ખૂબ જ નાનો હોય છે. આપણે તો સંરક્ષણ ક્યારે થાય છે? તો કે આપણે એવું લઈએ છીએ, અથડામણ પહેલા અને અથડામણ પછી આપણે એવું લઈએ છીએ. પણ એક્ઝેક્ટ અથડામણ સમયે કોઈનું સંરક્ષણ થતું નથી. એટલે પહેલા ખાલી તમારે ના લખવાનું, કારણ આપવાની જરૂર નથી. શું બે બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ટૂંકા ગાળામાં તેના રેખીય વેગમાન બીજાની અંદર કે રેખીય વેગમાન સંરક્ષણ, તો રેખીય વેગમાન હંમેશા વ્યાપક સ્વરૂપ છે, એનું હંમેશા સંરક્ષણ થાય જ બીજામાં. ત્રીજું, અસ્થિતિસ્થાપક અથડામણ માટે એ અને બીના જવાબ શું જુદા હશે? તો કે નહીં હોય, કારણ કે બંને વ્યાપક જવાબ છે. અને છેલ્લું, જો બે બિલિયર્ડ બોલની સ્થિતિ ઉર્જા તેમના કેન્દ્ર વચ્ચેના અંતર પર આધાર રાખતી હોય તો અથડામણ સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક? જો કેન્દ્ર પર આધાર રાખતી હોય તો એ સ્થિતિસ્થાપક હોય, કારણ કે કેન્દ્ર પર હોય એટલે ગુરુત્વ બળનો ઉપયોગ થાય અને ગુરુત્વ બળ છે એ સંરક્ષી બળ છે. બરાબર, ચલો પછી તો દાખલા આવી જશે. એટલે આપણે શું છે, થિયરી વાળો ભાગ પૂરો કરી નાખ્યો. નેક્સ્ટ લેક્ચરમાં 6.9 થી સ્ટાર્ટ કરશું.